સોમનાથ સેવા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ પ્રસાદ જિલ્લા કલેક્ટર એમ નાગરાજ અને મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું જિલ્લા કલેક્ટર એમ નાગરાજના હસ્તે સ્નેહ કુટિર વૃદ્ધાશ્રમ ખાતે વડીલોને સોમનાથ સેવા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલ પ્રસાદી કીટનું વિતરણ કરવામાં આવ્યું તો આ પ્રસંગે મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે જણાવ્યું હતું કે સોમનાથ મંદિર ખાતે મહાદેવને પ્રસાદી રૂપે વસ્ત્ર મીઠાઈઓનો ચડાવો ચઢાવવામાં આવ્યો છે તો આ ચઢાવાને રાજ્યના વિવિધ વૃદ્ધાશ્રમ ખાતે વૃદ્ધ વડીલોને આપવામાં આવે એ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તો આજનો આ પ્રસંગ તેના અનુરૂપ છે અને આ અવસરે જિલ્લા કલેક્ટર એમ નાગરાજે જણાવ્યું હતું કે ગુજરાતમાં સરકાર સિવિલ અને સોસાયટી આ સાથે સાથે સેવાકીય લોકોના સાથ સરકાર થકી લોકો કાર્ય થતા રહ્યા છે ધાર્મિક સંસ્થાઓ પણ સમાજ ઉપયોગી કાર્ય કરીને સમાજ ઉત્કર્ષ માટે સતત કાર્ય કરતી રહે છે જે એક સરાહનીય કાર્ય છે તેવું કલેક્ટરે જણાવ્યું હતું તો કલેક્ટર એમ નાગરાજના દ્વારા સંસ્થાના સકારાત્મક વાતાવરણની પ્રશંસા કરવામાં આવી હતી અને આ પ્રસંગે મહેસાણાના પ્રાત અધિકારી ઋતુરાજ સિંહ જાદવ જિલ્લાના પુરવઠા અધિકારી સર્વે મામલતદારો સ્નેહકુટી સંસ્થાના ટ્રસ્ટી ડોક્ટર પી આર પટેલ વૃદ્ધ વડીલો વગેરે હાજર રહ્યા હતા રિપોર્ટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ